Join your hand, close your eyes. Om Bhurbhuvah Svah Tatsavitur Varenyam Bhargo Devasya Dhimahi Tiyo Yo Na Prachodayat. Om Shanti Shanti Shanti. Jai Shri Krishna. Good morning. બાળકો અત્યારે આપણે ગુજરાતી વર્ણ પરિચયમાં રિવિઝન ચાલી રહ્યું છે એટલે કે પુનરાવર્તન આજે આપણે પેજ નંબર 42 ઉપર આપણે આજે વાક્ય લેશું પેજ નંબર 42 પર વાક્ય લેશું આ વાક્ય થોડા વધારે લાંબા છે એટલે આ વખતે વિડિયો શનિવારે પણ આવશે અને શુક્રવારે પણ આવશે બરાબર તો ચલો બધા પોતાની પાટી પુસ્તક કાઢો ચલો પેજ નંબર 42 ઉપર વર્ક કાર્ય છે વાક્ય વાંચો અને લખો બરાબર હવે બાળકો આ સામે વાક્ય લખ્યા છે જેમ કે લખ્યું છે કાતરથી કાપડ કપાય પૂર્ણ વિરામ તમારે આ વાક્ય કેવી રીતે બાળકો વાંચવાના છે કનેકાનો કાતર થને દીર્ઘાયથી કાપડ કપાય તમને ધીમે ધીમે વાંચતા આવડશે એટલે તમે ધીમે ધીમે લખજો અને વાંચજો લ પ સ ણી પ ર લ પ શાય પછી ત્રીજું વાક્ય સાબુથી હાથ સાફ કર પૂર્ણ વિરામ ખાસ લખ નું પોઈન્ટ કરવાનું સાવરણીથી સફાઈ કરાય પછી ધારા અલ્પવિરામ ફટાકડા લાવો પછી સસલી બીકણ હતી પછી અજય અલ્પવિરામ દસ ગણ પૂર્ણ વિરામ કરણ અલ્પવિરામ કપ પકડ પૂર્ણ વિરામ વલય વડ પર ચડ ભૂલ પડે તો આંગળી આમ રાખતા જાજો કાબર કલ બલ કર જનક પૂર્ણ વિરામ જામ ફળ ખા પૂર્ણ વિરામ રને રસવાઈ રીક્ષ અને કાનો ક્ષા રીક્ષા દ ક્ષણે દીર્ઘા ક્ષણે ક્ષણે રસવાય ક્ષી દક્ષિણ દિશામાં જાય પૂર્ણ વિરામ પછી છે સરિતા તિલક કર ક્ષણે દીર્ઘાય સી સી ખાલી હતી સુધા કાજુ લાવ માયા માખણ ખા પછી આશા શાક વગાર પછી કમલ કાતર આપ આવી રીતે તમારે બધા જ વાક્ય બાળકો લખવાના છે અને શાંતિથી લખવાના છે અલ્પવિરામ પૂર્ણ વિરામ ક્યાં છે બધું લખજો એક સાથે બધા વાક્ય ન લખતા પાંચ પાંચ વાક્ય લખજો ને વાંચતા જાજો ને એવી રીતે લખજો તો તમને વાંચતા પણ આવડશે અને સરસ રીતે લખતા પણ આવડશે રાઇટિંગ સરસ કરવાના છે તમે સ્કૂલે આવો છો ત્યારે અમે તમને વંચાવશું પણ ખરા આવી રીતે આખું પેજ કમ્પ્લીટ કરજો ઓકે કિડ્સ બાય એન્ડ ટેક કેર